આશ્ચર્ય થશે અને આનંદે થશે કે એમણે એમના 72 વર્ષના સાધુ જીવન દરમિયાનમાં કોઈ દિવસ સાબુથી સ્નાન કર્યું નથી. કોઈ દિવસ નહીં. અમારા સાધુનો નિયમ છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો નિયમ છે કે ત્યાગી સાધુ હોય એને સાબુથી સ્નાન ન કરાય. અમે લોકો સાબુનો હાથ ધોવામાં ઉપયોગ કરીએ અને કોઈ એવી રીતે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની અંદર હોય, એના હાથ કાળા થયા તો અહીંયા કોણી સુધી હાથ સાબુથી ધોવે, પણ એનું શરીર સાબુથી ન ધોવે. એટલે ટૂંકમાં એટલો સાદા સિમ્પલ થઈને એ જીવ્યા છે ને રહ્યા છે. શરૂઆતના સમયની અંદર સંસ્થામાં જ્યારે તેઓ છીએ સંસ્થામાં સંત દીક્ષા લીધી ત્યારે તો સંસ્થાની સાવ સામાન્ય વિકટ પરિસ્થિતિ હતી. કેરોસીનના ડબ્બામાં ખીચડી બનાવતા એવી તો કોઈની પરિસ્થિતિ નહીં હોય. કૃષ્ણ જેલમાં જન્મ્યા. કૃષ્ણ અને પ્રશ્ન બે સાથી કહેવાય. એવી રીતે સ્વામીજી સંસ્થામાં જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે અત્યારે જે રીતિ સિદ્ધિ સમૃદ્ધિ વિશ્વના 52 દેશોની અંદર 1100 મંદિર અને આટલો મોટો સંત સમુદાયને મિલિયન્સ ઓફ ભક્તો, હું કહી શકું. અને એ સમયે અને અત્યારે એમના જીવનમાં કોઈ પણ ફેરફાર નથી. સાદાઈ. કદાચ ભગવાનની કૃપાથી તમારી બુદ્ધિ શક્તિ આવડતથી તમારે ત્યાં મર્સિડીઝ કાર આવે અને એ કાર કઈ કર્મ સંજોગે તમે રોડ રસ્તા પર જતા હો ને બંધ પડી જાય અને પછી બાજુમાં રિક્ષા હોય ને રિક્ષામાં બેસી તમારે જવાનું થાય તો કેવો આનંદ હોય. જઈએ. હું ભગવાનને પ્રાર્થના કરું કે એવો તમારે દિવસ જ ન આવે, એવી પરીક્ષા તમારી ન કરે. પણ કરે તો ટેક્સીમાં પણ તમે જાઓ, રિક્ષાની ટેક્સીમાં જાઓ, પણ કેવું મોડું હોય, ફોટો પાડવા જેવું. હું એમના બે ત્રણ ગુણો ઓળખો. એમનો એક શ્લોક છે એમના જીવનનો, સરળમ સુરળમ પુનિતમ મનસા લલિતમ મધુરમ સુહૃદમ વચસા નિપુણમ સુદૃઢમ સુસહમ ક્રિયયા પ્રણમામિ ગુરુમ પ્રમુખમ ગુણીનમ. એને જ્યારે સંસ્થાના પ્રમુખ, એમનું નામ છે નારાયણ સ્વરૂપદાસ, બહુ ઓછા વ્યક્તિને ખબર છે. પ્રમુખ સ્વામીજીનું દીક્ષિત નામ નારાયણ સ્વરૂપ છે. નામ જ કેટલું સૂચક છે તમે કહો. આમે જુઓ તો લગભગ કોઈ સાધુનું આવું નામ નહીં હોય. આમ સિલેક્ટ કરીને પાડવામાં આવ્યું હશે. પ્રમુખ સ્વામીએ પોતાનું નામ સિલેક્ટ કર્યું હશે, મારું નામ નારાયણ સ્વરૂપ. શું ગુરુની કેવી દ્રષ્ટિ હશે જ્યારે એને દીક્ષિત કરવામાં આવે છે ત્યારે જ એનું નામ નારાયણ સ્વરૂપ. નારાયણ સ્વરૂપનો અર્થ કોઈને સમજાવવો પડે એવો છે? નારાયણનું સ્વરૂપ કોણ બની શકે? મને તમને આપણને લખે નારાયણ સ્વરૂપ તો શોભે. ભગવાન જે મુગટ ધારણ કરે છે એ જ મુગટ મને તમને પહેરાવે તો કેવો લાગે? આપણે મુગટ પહેરીને સારા લાગે? ફોટો ફિલ્મ પડાવે તો? નારાયણ સ્વરૂપ તો ખરેખર જે નારાયણનું